નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ ચાર કુહુ ગુજરાતી પાઠ પહેલો ખિસ્સામાં પહેલવાન હા ને પાઠ્યપુસ્તકની સમજૂતી જોઈએ સૌપ્રથમ છે ચાલો ગાઈએ ગીતડું હવે બીજો પ્રશ્ન છે જોડીમાં કામ કરો ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ આપો તો અહીંયા જોઈએ પ્રશ્ન છે આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે કેવી રીતે ખબર પડી ચિત્રમાં કેટલા બાળકો છે તેઓ શું કરી રહ્યા છે તો જોઈએ કે આ ચિત્ર છે એ આપણને ફરીવાર જોઈએ ચિત્ર કયા પ્રસંગનું લાગે છે તો ચિત્ર છે એ કોઈ ભોજન સમારંભનું છે કારણ કે બધાની હાથમાં ડીશ છે જમી રહ્યા છે અને એમાં વડીલો વધારે છે અને મમ્મી પપ્પા સાથે બાળકો પણ છે આગળ કોણ કોણ ખાતું નથી કેમ તો કે પીરસનાર જે છે એ જમવાનું પીરસે છે જેથી જમતા નથી ચિત્રમાં કોણ કોણ ખુશ છે તો કે બધા જ તેઓ કેમ ખુશ હશે કારણ કે જમે છે પછીનો પ્રશ્ન છે કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે તેઓ કેમ દુઃખી નારાજ કે ઉદાસ છે તો બે ત્રણ વ્યક્તિ છે એ ઉદાસ જણાય છે કારણ કે તે એકલા છે એની સાથે કોઈ નથી હવે છે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે સાત થી આઠ વાક્ય લખો તો ચિત્ર શબ્દ વધુ વધુ બે વખત આવવો જોઈએ તો જોઈએ આપણે વાક્ય કે આ ચિત્રમાં સુંદર મંડપ બાંધી શણગારેલ છે ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું છે તેમાં સૌ ભોજનનો આનંદ લઈ રહ્યા છે મોટાભાગના લોકો ઊભા ઊભા જમે છે બે વડીલો ખુરશીમાં બેસીને જમે છે અને ચિત્રમાં બે વ્યક્તિ માથે સાફો બાંધેલ છે જે વિશેષ ધ્યાન ખેંચે છે પછી છે ગીતડું એક ચણો ખાડામાં પડ્યો અને પછી શેરીથી શર્ટ સુધી એની વાર્તા આપેલી છે આપણે અહીંયા જે સ્વાધ્યાય હોય અને પૂરવાનું હોય એ જ જોઈશું ગૃહકાર્ય છે ખિસ્સાને ખોળામાં બેસાડી સુકવતા દાદા દોરો તો અહીંયા એનું ચિત્ર દોરવાનું છે પછી આગળ છે વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું તો જે જે વાક્યમાં દુઃખ થયું હોય એ અહીંયા લખવાના છે બીજું છે વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્યો તો એ પણ અહીંયા વાક્ય લખવાના ત્રીજો પ્રશ્ન તમને એક ખિસ્સાવાળું ફોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું કેમ તો મને વધારે ખિસ્સાવાળું ગમે કારણ કે વધારે વસ્તુ રાખ્યું હોય તો એમાં રાખી શકાય ચોથું છે શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં તો શર્ટના ખિસ્સો હોય તો એની અંદર મોબાઈલ મૂકી શકાય પેન મૂકી શકાય રૂપિયા મૂકી શકાય એવી જ રીતે પેન્ટના ખિસ્સામાં પણ પાકીટ છે મોબાઈલ છે અને બીજી નાની મોટી વસ્તુ છે એ મૂકી શકાય એની પછી મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે તો મોટા માણસો આપણને માન દઈને બોલાવે વ્યવસ્થિત રીતે તો ગમે પછી છે મમ્મી પપ્પાને ઘરના બીજા બધામાં કોના કપડાં પર ખિસ્સું નથી હોતું કેમ તો કે મમ્મીના ખિસ્સા મમ્મીને ખિસ્સું નથી હોતું કારણ કે એને ક્યાંય બહાર જવાનું ન હોય એટલે જરૂર પડે નહીં આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ મજા કેમ આવે છે કારણ કે રમૂજી વાત છે એટલે વધારે મજા આવે હવે છે જૂથમાં કામ કરો અને અભિનય સાથે બોલો તો તમારા મિત્ર સાથે આ અભિનય કરવાનો છે આગળ જોઈએ વાક્ય સાચું હોય તો ફાકડું અને ખોટું હોય તો ગપલું તો જોઈએ પહેલું વાક્ય છે તો એ ખોટું છે એટલે ગપલું બીજું સાચું એટલે ફાંકડું એવી જ રીતે ત્રીજું વાક્ય તો સાચું છે એટલે ફાંકડું ચોથું ગપું છે એટલે ગપલું પાંચમું પણ ખોટું છે એટલે ગપલું છઠ્ઠું સાચું એટલે ફાંકડું સાતમુંય સાચું એટલે ફાંકડું આઠમું સાચું એટલે ફાંકડું હવે છઠ્ઠો પ્રશ્ન આવું કોણ બોલી શકે કે અરે વાહ આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે તો કોણ બોલી શકે તો નીરજભાઈ પછી બીજું વાંક છે આવ દીકરા બીસ નહીં તો એવું કોણ બોલી શકે તો કે સૂરજ દાદા ત્રીજું છે એ બચ્ચું ચલ ભાગ અહીંથી તો એ બુસ્કોટ ચોથું ઓમાં બહુ ગરમ લાગે છે તો ખિસ્સું એ ખિસ્સા આવી જા બેસાડું તને નવા નવા કપડા તો દરજીભાઈ બોલી શકીએ સાતમો પ્રશ્ન ખિસ્સું આવું કોને કહેશે તો એમાં પહેલું છે ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ તો બુસકોટને બીજું સોરી મારા લીધે તમે બધા પલ્લી ગયા તો ધોબીભાઈ ત્રીજું મને તમે ને તમારા કપડાં ખૂબ ગમે તો નીરજભાઈ ચોથું તમે દેખાવો છો ગુસ્સાવાળા પણ છ વાલથી ભરેલા તો દાદા અને પાંચમું કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય તો બુસ્કોટભાઈ હવે આગળ છે આઠ વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે તો જોઈએ તો ખૂબ ઉજળું હોય તો એને ઉજળું ઉજળું કહ્યું છે તો ખૂબ લાંબી તો એને લાંબી લાંબી ઘણા ભીના તો ભીના ભીના વધારે સરસ તો મજાનું અતિશય રૂપાળું તો ફાઇન અને એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું ઘણું વાલું તો વાલું વાલું ભારે અરખથી તો વહાલથી એકદમ નવો તો નવો નવો ખૂબ જોર દઈને તો જોર જોરથી વાર્તાના ક્રમમાં ગોઠવો તો અહીંયા વાંક્યો આપેલ છે એને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે તો અહીંયા આ પહેલું આવશે બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું બીજું આવશે સુરતદાદાએ ખિસ્સાને સૂકવી દીધું ત્રીજું આવશે ધોબીબાઈના કપડાં ભીના થઈ ગયા ચોથું આવશે ખિસ્સાની કરસલીઓ દૂર થઈ ગઈ અને પાંચમું આવશે દરજીએ ખિસ્સાને સટ પર બે અને પછી છઠ્ઠું આવશે ખિસ્સું નવું નક્કોર થઈ ગયું પછી સાતમું આવશે ખિસ્સું ફક્કડ થઈ ગયું આઠમું આવશે નીરજભાઈને ખિસ્સું ગમી ગયું અને નવમું આવશે ખિસ્સું વાલું થઈ ગયું અને દસમું આવશે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું પ્રશ્નોના જવાબ પહેલું ખિસ્સું કેટલી વાર રડે છે ક્યારે ક્યારે તો ખિસ્સું બે વાર રડે છે ભૂશકોટભાઈએ અને દરજીભાઈએ હાંકી કાઢ્યું ત્યારે બીજું ખિસ્સાને કોણ કોણ રાજી કરે કઈ રીતે તો સૂરજદાદા સૂકવીને ધોબીભાઈ કરચલીઓ દૂર કરીને દરજીભાઈ ભૂસ્કોટ પર ચોંટાડીને ખુશ કરે છે ત્રીજું કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે તો સૂરજદાદા ખિસ્સાને બચુકડાને બચુડા કહીને બોલાવે અને એક પણ વાર ખિજાતા નથી ચોથું ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળું કઈ રીતે ખબર પડી તો માયાળું ખિસ્સુ રડતું તેમની પાસે ગયું ત્યારે કહ્યું તારી કરચલીઓ ચપટીમાં દૂર કરું એટલે એમનો માયાળું સ્વભાવ છે પાંચમું ખિસ્સાને શટ પર સીવું આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે તો ભૂસ્કોટભાઈ સાથે રહેવું અને ભૂસ્કોટ પર બેસવું છઠ્ઠું ખિસ્સું ફેરફદુડી શા માટે ફરે છે તો કે દરજીભાઈ ખિસ્સાને નીરજભાઈના ભૂસ્કોટ પર બેસાડે છે તેથી રાજી થઈને સાતમું ખિસ્સું નીરજભાઈની સાથે ભણે રમે જમે સુએ તો હવે ગંદુ થશે તે ને તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે કેમ તો ભૂસકોટ ધોવા આપી દેશે કેમ કે નીરજભાઈને ગંદુ ખિસ્સું ગમતું નથી તેથી આઠમું તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુ રાખશો તો પેન ઓળખપત્ર પૈસા મોબાઈલ તમે પોતે ખિસ્સું હોય એ રીતે વાર્તા કહેવાની છે વર્ગમાં બારમો પ્રેશન સૂરજ દાદા જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ આવા બીજા શબ્દો તો લીંબુ જેવડી આંખ સુપડા જેવા કાન લપલપ જીભ ટોપલા જેવું લેસણ સુટકે જેટલું દફ્તર ને નાગણ જેવો ચોટલો પછી છે આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય તો પહેલું છે કે ઊંઘ્યા કરવાની કેવી મજા તો ઊંઘણસી ઓ મા તેને તો પાંદડું હલે તોય બીક લાગે તો ડરપોક ગમે તેટલું ખાવ ધરાવ ન થાય ખાવ ધરું કોઈ ન મળે તો ટપ્પુ તોય એકલો એકલો વાતો કરે તો વાતુડ્યું હું તો સતત ભણભણ કરું તો ભણેશ્રી હું તો આમ તેમ ફેરા ખરું તો રખડું હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું તો ભટકેલું અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે તો લખેશ્રી અને કોઈ મારા પર સહેજ ખીજાય તો રડું તો રોતક અને હર્ષવીને થોડી થોડી વાર ભૂખ લાગે તો ભૂખાળવું એવી જ રીતે જાતે બનાવો તો અગિયારમું છે વિજય આખો દિવસ ધમાલ કરે તો ધમાલ્યો હવે ચૌદમો પ્રશ્ન જવાબ વિચારીને લખો મારું પ્રિય વસ્ત્ર વિશે લખવાનું છે તો અહીં પ્રશ્ન આપ્યા છે એનો જવાબ પ્રમાણે લખવાનું તો જોઈએ કે મારા જન્મદિવસે મને નવું શર્ટ મળ્યું તે ગુલાબી રંગનું છે તે સુતરાવ કાપડનું છે તેના પર હાથ ફેરવતા તે મુલાયમ લાગે તે મને ગમે તેને પહેરવામાં ખૂબ સારું લાગે ગરમીમાં ખૂબ રાહત લાગે તેથી તે મને ગમે છે સંવાદ પૂરો કરી પછી ભજવો તો અહીંયા સંવાદ આપેલો છે એમાં અધૂરા વાંક્યો આપણે પૂરીશું તો ખિસ્સું શું બોલશે તો કે ભૂશકોટભાઈ એમ શું કહો છો મને તમારી સાથે શું ગમે છે પછી આગળમાં તું કેવું ગંદુ ને ગંધાતું છે એની પછી વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું એની પછીના સંવાદમાં આવશે એ બચુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે અહીં આવ તને સૂકવી દઉં પછી આવશે હવે તું રડીશ નહીં ને પછી આવશે ના સુરત દાદા હવે હું નહીં રડું હવે હું ફાઇન લાગું છું એની પછી હવે તું વાલું વાલું લાગે છે બચુકડા એની પછીના સંવાદમાં દરજી કાકા કેમ છો મને નીરજભાઈને ખૂબ ગમે છે બુસ્કોટ પર બેસાડી દો ને પછી દરજી કાકા છે એ બોલશે કે નીરજભાઈના બૂસ્કોટ પર હું નવું ખિસ્સું લગાવીશ તું કરચલીવાળું છે પછી ધોબી કહે છે બચોળિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા ખિસ્સું રડતા રડતા બોલશે મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા તો ધોબી એમ વાત છે અહીંયા આવ તારી કરજલી દૂર કરી દઉં હવે આગળ આવું વારંવાર કરે એવી વ્યક્તિને શું કરાય તો ખીસ્સું ચીસ પાડીને ઓ બાપરે હું તો દાજી ગઈ ધોબી ચૂપ ખીસ્સું ધોબી કાકા ખીસ્સું પાછું દરજી કાકા જુઓ હવે તો હું એકદમ નવું થઈ ગયું દરજી અરે વાહ ખરેખર તું સરસ લાગે છે નીરજ થેન્ક યુ દરજી કાકા કેવું મજાનું ખિસ્સું છે મને બહુ ગમ્યું હવે ખિસ્સું ને નીરજભાઈ સાથે મંદિર જાય ને સાથે રમવા જાય અહીં ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય તો એ એમાંથી આપેલા છે એમાંથી તમને ગમતું પસંદ કરવાનું છે હવે જૂથમાં કામ કરો એક સભ્ય છે એ પાઠ મોટેથી વાંચશે અને બાકીના ગણશે કે ખિસ્સું કેટલી વખત આવ્યું અને આવા પૂર્ણવિરામ પ્રશ્નાર્થને ઉદ્ગાર ચિહ્ન વાક્યો કેટલા છે તેમાંથી બે બે વાક્ય અહીં લખવાના છે તો એ મેં લખ્યા છે કે મને તમારી સાથે બહુ ગમે પૂર્ણવિરામ દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું તો વાળું વાક્ય પછી છે ચિહ્ન દરજી કાકા કેમ છો તને કોણ વઢ્યું છે પછી ઉદ્ગાર ચિહ્ન એક હતું ખિસ્સું નાનકડું ને નમણું બીજું થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ આગળ છે સંવાદ મોટેથી વાંચો તો અહીંયા સંવાદ ત્રણ આપેલા છે ઓગણીસમું છે જૂથમાં કામ કરો કોઈ પણ ત્રણ વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ક સમક્ષ બોલો તો રજૂ કરેલ સંવાદ છે એ અહીંયા લખવાનો છે આગળ છે વીસ વિગત વાંચો ને તેના આધારે સૂચના મુજબ કામ કરો તો જોડકા જોઈએ તો પહેલું છે જયા મયુરને ઋતુ તો એમાં આવશે કોણ કોણ ગભરાઈ ગયા બીજું વર્ગમાં તો એમાં આવશે અંશુલ જાદુ ક્યાં કર્યો ત્રીજું શિક્ષકના કહ્યા પછી તો અંશુલે લીંબુ ક્યારે કાપ્યું અને ચોથું જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા તો ડરેલા બાળકોની બી કેમ જતી રહે એવી જ રીતે બીજું જોડકું તો એમાં પહેલું છે કે બોધરાજ તો એમાં આવશે નિશાળેથી છૂટી કોણ રખડવા જતું પણ શહેરમાં શહેર બહાર તો બોધરાજ ક્યાં રખડવા જતો તો ધ્યાનથી જોઈને તો બોધરાજ જીવ જંતુ વિશે જાણકાર બન્યો અને નિશાળેથી છૂટી તો બોધરાજ ક્યારે રખડવા જતો અને રખડતો નિશાળેથી છૂટી બોધરાજ શું કરશો હવે ત્રીજો ફકરો છે તો એના આધારે તો પહેલું દિવ્યશ તો એમાં પપ્પાને કામમાં કોણ ટેકો કરતો પછી નવ વર્ષ તો દિવ્યેશ કેટલા વર્ષનો વસ્તુઓ બનાવવા તો દિવ્ય શું બનાવવામાં પ્રવીણ પછી પાંચમું જન્મ દિવસે તો દિવ્યેશ ક્યારે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવી આપતો અને વેસ્ટ નકામી વસ્તુ તો જન્મ દિવસે દિવ્યેશ શામાંથી ભેટ બનાવતો એની પછી બપોર પછી મિન્ટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ બાપા કહે એક શરતે રહેવા દઉં તારે કામમાં ટેકો કરવાનો ગોળના થપ્પા જોયા પછી મીંટુ મીન્ટુડો તો રહેવા ઉછળી પડેલો ટૂંકમાં જવાબ કોણ તો કે મનછી ક્યાં તો કે રામજી બાપાની ખેતરે શું તો કે ગોળ ક્યારે તો બપોરે કેમ તો ગોળ ખાવા અને કોને તો કે મીન્ટુડાને હવે એકવીસમો પ્રશ્ન છે જોડકા જોડો અને દરેક સવાલનો જવાબ ફટાફટ બોલો તો અહીંયા કેમ તો એમ એવી રીતના આપેલા છે જોડકાને કેવી રીતે તો આ રીતે શું તો આ પહેલું કે તે પછી છે ક્યારે તો ત્યારે કોણ તો હું અમે તમે અને ક્યાં તો અહીં કે ત્યાં એવી જ રીતે સામે બીજું પણ જોડું છે એના પણ જવાબ આપેલ છે પછી અભિનય કરવાનો છે અને પછી કવિતા આપેલી છે ગાવા માટે અહીંયા છે એની વાતચીત એ જોઈએ કે હુરરે હુરરે જુદી રીતે બોલો તો બોલવાનું છે અક્ષયભાઈનું કયું વર્તન ગમ્યું તો હુરરે હુરરે અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ આવી યાદ આવ્યું તો નાની બેન પપ્પા કે જે યાદ આવ્યા હોય એ લખવાનું છે પછી છે દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકા ભર્યા છે તો ના તમારા ઘરમાં કોણ બોખું છે તો હોય તો કહેવાનું દાદા દાદી જે હોય ને ન હોય તો ના અક્ષયને દાંતનું ચોખ્ઠું બનાવીને અપાય કેમ તો કે ના એ નાનું બાળક છે બોખી વ્યક્તિ શું ન ખાઈ શકે તો કઠણ વસ્તુ કેમ તો કે પેઢા દુખે તમને શું ચાવવાનું ગમે તો સફરજન પક્ષી તેમજ પતંગિયા ઈવળ જેવા જીવજંતુ ખોરાક કેવી રીતે ખાય તો ચાંચ વડે પતંગિયા રસ ચૂસીને અને ઇયલ લાળથી તમે દાંતના કાળજી રાખવા શું કરો તો સવારે બ્રશ કરવી અને સૂતા પહેલાં બ્રશ કરવી ચોવીસમો પ્રશ્ન શબ્દોના અર્થ જાણો અને ઉપયોગ કરી નવું વાક્ય બનાવો તો અહીં ત્રીજું જો નવું વાક્ય બનાવ્યું છે ભાડું કે મારા પપ્પાની દુકાન ભાડેથી લીધી છે બીજું ચળ તો દૂરવાને એકની એક વાત કહેવાની ચળ ઉપડે છે પછી લાખ છે તો લાખ જોઈને વ્યાને બચકું ભર્યું અને નીરું તો ગૌશાળામાં ઘણા લોકો ગાઈને ઘાસ નીરે છે હિંસક તો જંગલમાં ઘણા હિંસક પશુઓ રહેતા હતા આગળ છે ગીતના આધારે વિકલ્પો પસંદ કરી પ્રશ્નના ઉત્તર આપો સાચા વિકલ્પ માટે હુરરે અને ખોટા વિકલ્પ માટે ફૂર રે તો અહીંયા અક્ષયની ઉંમર કેટલી છે તો સાચો વિકલ્પ દસ બાર મહિના એટલે ઉરરે અને બીજા બંનેમાં ફૂર રે બીજું અક્ષયના મોંમાં કેટલા દાંત છે તો છ અથવા સાત એટલે હુર રે અને બીજા બંને ખોટા એટલે ફૂર રે લઈને બાર દાંત આવ્યા એટલે તો આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાંત પણ ફૂટવા માંડ્યા એટલે હુર રે એવી જ રીતે ચોથું નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે તો એમાં દાંત ફૂટે એટલે ખંજવાળ આવે એટલે તો એમાં હુર રહે અને બાકીના બંને વાક્યો ખોટા એટલે એમાં ફૂર રહે છવ્વીસ વાક્યોને ગીતની કઈ પંક્તિ લાગુ પડશે શોધો અને પહેલો છેલ્લો શબ્દ લખો તો મોઢામાં બાટલીનો ડૂચો મારતા હતા હવે ભેળશે પછી મોંના ફ્લેટમાં છ સાત ભાડુવા પછી જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું પાંચમું છે એમાં પછી એવી રીતે છઠ્ઠું અને સાતમું અહીં કેટલાક શબ્દો આપ્યા છે એને દાંત આવતા પહેલાં અને આવ્યા પછી તો વર્ગીકરણ કરવાનું છે તો અહીં વર્ગીકરણ કરેલ છે શાંત ચળ સૂનું ડૂચો એ પહેલાં બોખો ને બોટલ આવ્યા પછી રોટલી શક્તિ જાન હુરરે બચકું ચવાણું શેરડી ચોકલેટ ચમુકા ચીસુકા જામફળ કેરી દાંત આવ્યા પછી બધું આવશે પ્રશ્નોના જવાબ છે તમને અક્ષય હોંશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડી તો નમસ્તે કરી લાગ જોઈ બચકું ભરે એટલે હોંશિયાર પછી દાંતની સાથે ઝઘડોને પંચાત આવ્યા એમ કેમ કહ્યું તો બચકા ભરે તેથી ઝઘડો થતા દાંતની સાથે ઝઘડોને પંચાત આવ્યા દાંત આખી જાન લઈને આવ્યા એવું કેમ કહ્યું તો કે એક દાંત આવે પછી વારાફરતી બધા આવે એટલે એવું કહ્યું છે શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે તો તમે અક્ષય ના તેને બોટલથી દૂધ અપાતું એને સ્વાદિષ્ટ વાનગી નહોતી મળતી અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે તો બાળકની વિશેષ વાત કહેવા માટે તેને માનથી બોલાવાય છે દાંત આવવા પહેલાં જીભને એકલું લાગતું હશે એ શું શું કહેતી હશે તો આવડા મોટા ઘરમાં મારે એકલું જ રહેવાનું કોઈ નથી એમ કહેતી હશે ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો તો દાંત તો દંતોડિયું બચ્ચું તો બચોડ્યું તારો તો તારલ્યું બરાબર પંચાયત તો પંચાયત થયું વાત તો વાતોડ્યું લપ લપ લપ્યું ધુમાડો ધુમાડ્યું ઉતાવળ ઉતાવળ્યું સાત સતોડ્યું દોઢ દોઢ્યું એકલ્યું ટકટક ટકટક્યું પછી જે નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો અને કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે તે જુઓ અહીંયા પત્ર આપ્યો છે દાંતને પાછા બોલાવા માટેનો તો એમાં જે અધૂરી વિગત છે એ તમારે આમાં પૂરેલ છે એ મુજબ પૂરવાની છે પછી જે બાળક ચાલતું હોય તો તેને પગ આવ્યા એમ કહે બાળકને પગ આવતા પહેલાં ને પછી શું થાય તે માટેના અહીંયા વાક્ય છે તો અહીંયા એ બધું પૂરેલ છે સરખા શબ્દો અહીંયા આ પાઠ પૂરો થાય છે હવે પછીના પાઠમાં મળીશું ત્યાં સુધી આવજો